हेलो नमस्कार विद्यार्थी मित्रों, वैद डिजिटल एजुकेशन में आप सर्वे विद्यार्थी मित्रों नु हृदय हार्दिक स्वागत छे। आज आपणे धोरण 10 नी क्वेश्चन बैंक 3 એટલે કે સપ્ટેમ્બર 2023 ના રોજ જે સાયન્સ નું 25 ગુણ નું જે પ્રશ્ન બેંક માંથી તમારું પેપર નીકળવાનું છે તમારા શિક્ષક દ્વારા, તો એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈએ અને આની અંદર ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર અને 10મું માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તેનું સોલ્યુશન જોઈએ। પેલા ખાસ મિત્રો, ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને દોસ્તોને શેર કરો, જેથી કરીને એમને પણ 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન બેંક ખૂબ જ ઉપયોગી સાબિત થશે। પહેલો પ્રશ્ન 5 ગુણમાં આવી રીતે તમને પૂછવામાં આવશે, બીજો પ્રશ્ન 3 ગુણમાં, ત્રીજો 10 ગુણમાં, ચોથો 7 ગુણમાં અને જોઈએ 4 પ્રશ્નમાંથી। તો કુલ 15 પ્રશ્નો છે, એમાંથી 3 પ્રશ્નોના ઉત્તર લખવાના છે, એટલે તમને તમારા સર જે પૂછે તે। નીચેને પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ અપચાના નિવારણ માટે થાય, અપચો એટલે એસિડિટીના, તો એન્ટાસિડ, એસિડનો વિરોધી પ્રતિ એસિડ। એક દ્રાવણ ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તો આપણે શીખવાડેલું હતું બે લાભ, તો તેની પીએચ બેઝિક હોય એટલે 10। ધોરણ 10 નો એક વિદ્યાર્થી શ્યામ ફલક એટલે કે બ્લેક બોર્ડ થી 5 મીટર દૂર બેઠા પછી શ્યામ ફલક પર લખેલા પ્રશ્નો સ્પષ્ટપણે જોઈ શકતો નથી, એટલે કે દૂરનું જોઈ શકતો નથી, નજીકનું જોઈ શકે છે, તો લઘુ દ્રષ્ટિ માયોપિયાની ખામી કહેવાય। ખરા ખોટા જણાવી એ પેલા ઘણા મિત્રોની કમેન્ટ હતી, સર ધોરણ 10 ની પ્રથમ પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે, અમારે હજી કોઈ તૈયારી થઈ નથી, પ્લીઝ તમે જે પ્રથમ પરીક્ષા માટે પેપર સેટ જે સોલ્યુશન સાથે આપો છો એ પ્લીઝ આપી દો ને। તો મિત્રો, પેપર સેટ છે સાયન્સનું, સરસ મજાના કલ્પેશરના વિડીયો છે કે એસિડ બેઝ જેવા પાઠ તો શું તમને એકદમ ઇઝીલી આવડી જાય, એમ જ એનું મટીરિયલ પણ છે, અને હા બધા જ ધોરણના પેપર સેટ છે। જે ક્યાંથી મળશે તો એના માટે તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી, આલ ઓટીપી જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટીની પીડીએફ પણ મળી જશે, બરાબર, પેડ કોર્સમાં જશો કે એક્ઝામ પેપરમાં ત્યાં તમને આ પેપર સેટ મળી જશે। યુટ્યુબમાં જશો એટલે ધોરણ 3-12 સુધીના વિડીયો ફ્રીમાં મળશે, અથવા શાળા મિત્રમાં ધોરણમાં ધોરણ 10માં જવાનું પાઠ્યપુસ્તકમાં તમારા 10માના વિષયમાં જાય અને ચેપ્ટર વાઇઝ તમે વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં જોઈ શકશો, એટલે તમે એ તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકશો। દ્વિકેન્દ્રી એટલે બાયોફોકલ લેન્સની નીચેનો વક્રાકાર ભાગ બહિર્ગોળ લેન્સનો બનેલો હોય છે, ખરું? કોર્નિયાની પાછળ આવેલ સ્નાયુમય પડદો કીકી તરીકે ઓળખાય છે, તો ખોટું। એસિટિક એસિડ પ્રબળ એસિડ છે, ખોટું। જેમ જેમ પીએચ નું મૂલ્ય 7 થી વધીને 14 સુધી જાય તેમ તેમ દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનનું મૂલ્ય વધે છે, તો ખરું। ત્યાર પછી ખાલી જગ્યા, એસિડ સ્વાદે ખાટા હોય છે અને તે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં જીપ્સમ ઉમેરે છે, સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ એ સોડિયમ પરિવારના ક્ષાર છે, ડાક્ટર એક વ્યક્તિને આંખની ખામી માટે +2.5 ડાયોપ્ટર પાવરના ચશ્મા પહેરવાની સલાહ આપે છે, તો તે વ્યક્તિને ગુરુદ્રષ્ટિની ખામી હશે, કારણ કે બહિર્ગોળ લેન્સ એમાં વપરાશે। સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીકનો બિંદુ 25 સેમી અંતરે હોય, જાંબલી રંગના પ્રકાશનો વક્રી ભવનાંક મહત્તમ હોય, બરાબર, શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે, તેમ કઈ પ્રકાશીય ઘટનાને આધારે કહી શકાય? પ્રકાશના વિભાજનને આધારે। આલ્કલી એટલે શું? તો જે બેઝ પાણીમાં સુદ્રાવ્ય હોય તેને આલ્કલી બેઝ કહેવાય। મોટા પ્રશ્નો મિત્રો, તમને સરસ મજાનું મટીરિયલ છે એ મટીરિયલમાંથી જ મળી જશે, અથવા તો કલ્પેશરના જે વિડીયો છે એ વિડીયો તમારે જોઈ લેવાના, બરાબર। આ બધા પ્રશ્નો આપવામાં આવેલા છે અને તમારા બોર્ડ માટે બહુ ઉપયોગી થશે, એસિડ બેઝ તફાવત, લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ, નજીક બિંદુ દૂર બિંદુ, બરાબર, ધોવાનો સોડા ખાવાનો સોડા ઉપયોગોને આધારે પીએચને આધારે તુલના કરો। ત્યાર પછી પ્રશ્ન 2માં હેતુલક્ષી લઈએ, મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે MgOH2 ખાલી જગ્યા પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં જુદા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન, જો એક વ્યક્તિ તેનાથી 2 મીટર દૂર એટલે F=2 મીટર દૂર રહેલ વસ્તુને જોઈ શકતો નથી, તો તેમની આંખની આ ખામીના નિવારણ માટે જરૂરી લેન્સનો પાવર કેટલો જોઈશે, બરાબર, તો લઘુ દ્રષ્ટિની
खामी हे मित्र तो 0.5 मीटर अपने कही सकते कारण के केन्द्र लंबाई अपने के लिए लीशू 2 मीटर दूर है एट्ले 2 मीटर लई लीशू। मन सल्फ्यूरिक एसिड जिंक साथ प्रक्रिया थी जिंक वत्ता सल्फ्यूरिक एसिड जिंक सल्फेट वत्ता हाइड्रोजन प्लास्टर ऑफ पेरिस सूत्र CaSO4 × 1H2O। चलो पीवाना पानी ने शुद्ध करवा माटे वपराता कैल्शियम ना संयोजन नु नाम कैल्शियम ऑक्सीक्लोराइड एनी बनावट क्लोरीन वत्ता कैल्शियम हाइड्रोक्साइड कैल्शियम ऑक्सीक्लोराइड वत्ता पानी। जिप्सम माथी बनतु एक संयोजन छे के जेने योग्य मात्रा में पानी साथे मिश्र करता घन पदार्थ फेरवाय तो घन पदार्थ नु नाम पाछू जिप्सम ज आवी जाय। एनी बनावट नु समीकरण लखो तो पीओपी वत्ता एटले के CaSO4 ½ H2O वत्ता 1 × 1/2 H2O तो इट्स गिव CaSO4 × 2H2O। मायोपिया की दृष्टि की खामी धरावता एक व्यक्ति ने दूर व्यक्ति माटे दूर बिंदु 80 सेमी छे तो आ खामी ना निवारण माटे वपराता लेंस नो प्रकार तो अंतरगोल लेंस तो एनी केन्द्र पावर जणावो तो मा पावर केटला होशे जो आपणे 0.8 मीटर आवे सेम केन्द्र लंबाई 80 सेमी जगह तो -1.25 ऋण। आमा व्यक्ति ने नेणी ने आंखनी खामी ना निवारण माटे -4.5 D पावर ना लेंस नी जरूर पड़े छे तो तेणी आंखनी कया प्रकार की खामी अनुभवी शके छे लघु दृष्टि नी खामी एनी केंद्र लंबाई शोधो तो 0.22 मीटर आवशे ऋण अंतरगोल लेंस। बेकिंग सोडा ने गरम करवाथी थती प्रक्रिया तो आपी दीधु समीकरण NaHCO3 इट्स गिव Na2CO3 वत्ता H2 वत्ता CO2। वादळी रंगना कोपर सल्फेट ना स्फटिको ने गरम करवाथी पानी दूर थता रंगविहीन थशे। साचो जवाब आपो एक संयोजन एक्स ने पानी में उगाड़ता बनतो घन स्वरूप नो ऑक्साइड जे भीना भूरा लिटमस पत्र ने लाल बनावे एटले बे एक भूल भूरा ने लाल बनावे तो अधातु ना ऑक्साइड S होय। केक में टार्टरिक एसिड उमेरवामां न आवे तो केक नो स्वाद कड़वो थाय जेनुं कारण छे सोडियम हाइड्रोजन कार्बोनेट। नेत्रमणि नी केन्द्र लंबाई में वधारो घटाड़ो करवानुं काम सीलियरी स्नायुओ करे छे। चलो आकृति में दर्शावेल उदाहरण शुं बतावे छे आँखनी कार्य पद्धति खरा खोटा नेत्र पटल पर प्रतिबिंब एक ना छेद में 16 सेकंड सुधी रहे खरु श्वेत प्रकाश ना वर्णपट में जांबली रंग की तरंग लंबाई सौथी वधु होय खोटू। बे संयोजनों ए ने बी नी पीएच अनुक्रमे 5 અને 8 छे तो बी स्वभावे एसिडिक हशे खोटू। खास मित्रों हजी कहू छु तमारे पेपर सेट मेळो न्यांथी मेळवी लेजो अने आ पीडीएफ जोती होय तो आ पीडीएफ क्यांथी मळशे तो मैं तमने दर्शाव्युं क्यांथी आ एप्लिकेशन माथी मळी जैसे डाउनलोड करो ओटीपी जनरेट करो बराबर एटले अहीं पेड कोर्स एक्जाम एक्जाम पेपर मांथी एकम कसोटी नी पीडीएफ तमने मळी जशे पण आ जोई लो तो वधारे सारू। वास्तविक सूर्यास्त ने देखीता सूर्यास्त वच्चे 4 मिनिट नो तफावत खोटो। मानव आंख ना डोळा नो व्यास आश्रे 2.3 सेमी होय। दांत परना इनेमल मां कैल्शियम फॉस्फेट हाजर होय। वातावरण ना कणों द्वारा वादळी रंगना प्रकाश नु लाल रंगना प्रकाश करता वधु सारी रीते प्रबल रीते प्रकीर्णन थाय छे। एक वाक्य में H+ આયનો की सांद्रता द्रावण स्वभाव पर सी असर थाय तो H+ આયનો की द्रावण सांद्रता वधे तो द्रावण वधु एसिडिक ने घटे तो द्रावण ओछु एसिडिक एटले बेजिक। एसिड नी धातु साथे नी प्रक्रिया थी कयो वायु उत्पन्न थाय हाइड्रोजन। सामान्य रीते मेघधनुष्य नी दिशा कई होय सूर्य नी विरुद्ध दिशा। व्याख्या आपो प्रकाश नु विभाजन तो प्रकाश नु तेना घटक रंगों में छूटा पड़वानी घटना ने प्रकाश नु विभाजन कहेवाय बराबर। आ मोटा सवाल मित्रों आपणे पछी लई लेशुं सीमा जो आवा आवा छे लई लईए। आकृति में दर्शाएल खामी नाम जणावो लघु दृष्टि ओछा अंतरे रचाय खामी ना बे कारण लेंस नी केन्द्र लंबाई घटे आँखनो डोळो उपसी आवे लांबो थी जाए। आ खामी नु निवारण आकृति दोरी समझावो तो अहींथी आपणे शुं करवाना किरणों बतावना वी रीते छेड़े पाड़वाना रेडी अने पछी वक्री भवन पामीने क्यां भेगा थशे नेत्र पटल पर। अहींया भाग छे ए पारदर्शक पटल कोर्निया बीजू सीलियर स्नायु सी नेत्र पटल रेटिना चौथो दृष्टि चेता। घन कैल्शियम ऑक्साइड ने एक पात्र में लेवामां आव्युं अने तेमां धीमे धीमे पानी उमेर्युं तो हूँ भाई कैल्शियम हाइड्रोक्साइड वत्ता उष्मा। आ प्रयोग में करेला बे अवलोकनों एक उष्मा उत्पन्न थाय बीजू बे प्रक्रियको भेगा थाय संयोगीकरण प्रक्रिया। निपजनुं नाम कैल्शियम हाइड्रोक्साइड सूत्र संतुलित समीकरण तो लखाई गयुं छे। स्फटिक जलनो अर्थ शुं छे बराबर तो एमां पाणी होय एटले स्फटिक जल कहेवाय। चलो आनी पीएच पेपर वडे तमारे असर तपासवानी तो लीलो रंग तो तटस्थ होय नारंगी रंग एसिडिक एसिड वादळी रंग तो बेजिक। त्यार पछी खरा खोटा
કીડીમાં ડંખના મિથેનોઇક એસિડ હોય છે ખરું, ફોર્મિક એસિડ કે મિથેનોઇક એસિડ, ધોવાના સોડાનું સૂત્ર NaCO3 છે ખોટું, તારાઓનું ટમટમું એ તારાઓમાંથી આવતા પ્રકાશના વાતાવરણીય વક્રીભવનને કારણે ખરું, શુષ્ક HCl H+ આયન મુક્ત કરે છે આથી તે એસિડ છે ખોટું, પ્રકિરણ પામતો પ્રકાશનો રંગ પ્રકિરણ કરતા કણોના પરિમાણ પર આધાર રાખે ખરું, ટામેટામાં સાઇટ્રિક એસિડ ખોટું, બરાબર ઓક્ઝેલિક, પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર CSO4 છે ખોટું, ×2H2O આવે, શુદ્ધ પાણી રુધિરની pH 7.4 છે ખરું, Na2CO3 ×10H2O માં 10H2O શું બતાવે છે, સ્ફટિક જળ, સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, ક્લોર આલ્કલી પ્રક્રિયા દ્વારા. તો આ રીતે મિત્રો આપણે હેતુલક્ષી પ્રશ્નોનું જ ખાલી સોલ્યુશન જોયું છે. મોટા પ્રશ્નો તમને આરામથી નવનીતમાંથી મળી જતા હોય છે, અથવા તો આપણે મટીરિયલ જે મૂક્યું છે એમાંથી મળી જશે, અથવા તો આપણે ગાલા સ્વાધ્યાય પોથીના પણ સોલ્યુશન મૂક્યા છે એમાંથી પણ તમને મળી જશે. પણ મેં કીધું એમ તમારે પેપર સેટ ક્યાંથી મળશે, વેટ ડિજિટલમાં ગયા પેડ કોર્સ અથવા એક્ઝામ પેપરમાંથી તમને આ PDF મળી જશે અને પેપર સેટ પણ મળી જશે. તો તમારો તમામ મિત્રો વધુ ને વધુ એજ્યુકેશનનો લાભ મેળવો એ માટે બધાને ખૂબ જ સારા આશીષ. અસ્તુ જય હિન્દ જય ભારત.